साबरकांठा तलोद में विद्यार्थियों जीवना जोखमे सवारी कर रहा है। आ विद्यार्थियों मौतनी सवारी वीडियो वायरल थयो छे। जीप पर बैसी विद्यार्थियों सवारी कर रहा है तो जिला तंत्र द्वारा बेदरकारी सामे आवी छे। स्थानिको राजकारण अने तंत्र वच्चे जनता हैरान थई रही छे। तो साबरकांठा तलोद दृश्यो है ज्यां मौतनी सवारी दृश्यो सामे आव्या छे। तंत्रनी घोर बादरकारी कही शकाय। रिक्षा ट्रक सहित जे लोडिंग वाहनों नो समावेश थतो होय छे त्यारे वारंवार तंत्रनी आ प्रकारनी बेदरकारी सामे आवती होय छे। विद्यार्थियों जीवना जोखमे मुसाफरी करी रह्या छे तेनो वधु एक वीडियो तलोदथी सामे आव्यो छे। आ मौतनी सवारी ना जे दृश्यो कैमरा में कैद थया छे तो जो कोई अकस्मात थाय तो आखरे जवाबदारी कोण ले तेवा सवाल पण वारंवार आवा दृश्यो परथी थता होय छे। परंतु तंत्रनी घोर बादरकारी थी जनता परेशान थती होय छे। વધુ વિગત સાથે સંવાદદાતા સંદીપ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, તલોદમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે, વિડીયો સામે આવ્યો છે, કોની બાદરકારી કહી શકાય કારણ કે વારંવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે? ચોક્કસથી, હાલ સાબરકાંઠા જિલ્લામાં અનેક બનાવ બનતા હોય છે ત્યારે ઘટના વાત કરીએ તો હાલ તલોદ તાલુકાના જે વિદ્યાર્થીઓ છે તે સ્કૂલ છૂટ્યા બાદ એક ઓવરલોડ ગાડી પર બેસીને જઈ રહ્યા છે તેવો વિડીયો વાયરલ થયો છે। જીપ પર બેસીને જતા વિદ્યાર્થીઓને વિડીયો વાયરલ થતા હાલ આ જે ગાડી જે છે સવારી છે તે તંત્રની ગોરબેદરકારી ગણી શકાય કારણ કે હાલ સીટ બેલ્ટ ના બાંધ્યો હોય કે હેલ્મેટ ના પહેર્યું હોય તેના અનેક સવાલો હાલ સ્થાનિક તંત્રો દ્વારા કરવામાં આવે છે કે સ્થાનિક લોકો કહેવામાં આવે છે કે હાલ આ લોકો દ્વારા જે નિયમો કડક કર્યા છે તો આવી મોતની સવારીના વિડીયો વાયરલ થાય છે અને તેને લઈને હાલ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। ટ્રાફિક છે, આરટીઓ છે અને આ તંત્ર દ્વારા હાલ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ, કેમ કે હાલ આવા જે જતા હોય છે પોલીસ અને ઉભી હોય તેની આગળથી જ જતા હોય છે છતાં પણ કોઈ રોકવામાં નથી આવતા, કોઈ બેડ રોક આવી મુસાફરી થતા હોય છે ને અનેક દુર્ઘટનાઓ પણ બનતી હોય છે પણ જ્યારે કોઈ મોટી દુર્ઘટના બનતી હોય ત્યારે આ જ એક સવાલ છે કે આના પાછળ બેદરકારી કોની ગણી શકાય? તંત્ર દ્વારા કોઈ પણ પગલાં નથી લેવામાં આવતા અને હાલ આવી મોતની સવારીના વિડીયો અનેકો વાયરલ થતા હોય છે અને જોવા બી મળતા હોય છે। બિલકુલ સંદીપ, આભાર માહિતી આપવા માટે।